દહેગામ તાલુકાના જાલિયાના મઠ ગામે તેમજ સાપા ગામ નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ગરબા રસિકોની લાઈન લાગી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાપા જલિયાના મઢ અને બારિયાના સાપરા નવાનગર ખાતે નવરાત્રી મહોત્સવની શાનદાર રીતે ઉજવણી થઈ રહી છે. તેવા સમયે દહેગામ તાલુકામાં છેલ્લા 15 વર્ષથી જનસેવાના કાર્યોમાં અવિરત સેવા આપતા અને ગરીબોના બેલી બનીને સેવાનો અવિરત ધોધ વર્ષાવતા અને દાન દક્ષિણામાં આગવું સ્થાન ધરાવતા સેવાભાવી દાતા રોહિતજી ચંદુજી ઠાકોર ભામાશા ગઈકાલે રાત્રે તેમની ટીમ સાથે સાપા જલિયાના મઢ અને બારિયાને સાપરા તેમજ નવાનગર ખાતે નવરાત્રીના પાવન પર્વમાં આયોજકોની રૂબરૂ મુલાકાત કરીને તેમની કામગીરીની કદર કરી માં અંબાના માતાના ધામે જ શીશ ઝુકાવીને આરતી કરીને આરતીમાં તેમજ દાન દક્ષિણા રૂપે સાપા ગામમાં આયોજકોને 21,000 જાલિયાના મઢ ગામે 21,000 બારિયાના સાપરા ગામે 5,000 અને મગોડી ખાતે 18,000 આપીને માતાજીની સાચી શ્રદ્ધાથી આરાધના કરીને આરતી ઉતારી હતી અને જાલિયાના મઢ ગામ પણ માતાજીના ખેલૈયાઓને ગરબા જે ચાલતા હતા તેમાં રોહિતજી ઠાકોર ખેલૈયા સાથે ભાઈચારાની ભાવના સાથે મહાકાળી માતાજી આરાધના કરીને ઘૂમતા નજરે પડ્યા હતા અને આ ચારે જગ્યાએ આયોજકોએ રોહિતજી ઠાકોરને ખૂબ જ સન્માનિત કરીને ફૂલહાર પહેરાવી શાલ ઉડાડી તેમનું ભવ્ય સ્વાગત પણ કર્યું હતું. મા અંબા પ્રત્યે રોહિતજીને પૂરેપૂરી શ્રદ્ધા હોવાથી તેમના સકલ મનોરથમાં અંબા અને મહાકાળી માતા પૂરા કરશે અને જે સંકલ્પ લઈને નીકળ્યા છે તેમાં તેમને પૂરેપૂરી સફળતા મળશે તેવા આશીર્વાદ પણ સ્થાનિકો આપતા નજરે પડતા હતા. રોહિતજી ઠાકોર નિખાલસ સ્વભાવ અને પ્રજાપ્રેમી હોવાથી એક નાના ગરીબ સાથે પણ ભાઈચારાની ભાવના કેળવતા જોવા મળ્યા હતા. કદાચ આવા નેતા દહેગામને મળવા મુશ્કેલ છે અને દહેગામ તાલુકામાં હજી કોઈ એવા નેતા પાક્યો નથી કે નવરાત્રિમાં જઈને માતાજીના આરતી રૂપે અને દક્ષિણા માટે તેમજ પ્રસાદી માટે આટલું ભારે દાન કરે. તેથી તાલુકાના નવરાત્રી મહોત્સવના આયોજકોએ મહાકાળી માતાજીની જય બોલાવીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા નજરે પડતા હતા. ગસી ચૌહાણ, જેડેશ ટીવી, દહેગામ.